તળાજાના માર્કેટિંગ યાર્ડમાં અન્ન અને નાગરિક પુરવઠાની નિગમ દ્વારા તુવેરની ટેકાના ભાવે 14/4/2019 સુધી ખરીદી કરવામાં આવી. તળાજાના માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 10,000 જેટલી ગુણવો પડી છે. તેમાં મોટાભાગની ગુણીમાં નક્કી કરેલી ગુણવત્તા મુજબની તુવેર નથી. સવારે 11 વાગ્યા આસપાસ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલે દ્વારા માર્કેટિંગ યાર્ડ ખાતે મુલાકાત લીધી ત્યારે અંદાજે 10,000 તુવેર ભરેલી ગુણી હતી. તે ઉપરાંત રવિવારનો દિવસ હોવા છતાં સેમ્પલ સીલિંગની કામગીરી ચાલી રહી હતી. રવિવારે રજાના દિવસે ટેકાના ભાવે ખરીદી બંધ રહેતી તો સેમ્પલ સીલિંગની કામગીરી રવિવારે કેમ? જે સેમ્પલ રોજે રોજ સીલ કરવાના હતા તે 21 દિવસ બાદ સીલિંગ કેમ કરવામાં આવ્યા? શું સેમ્પલ બદલવાની કામગીરી ચાલતી હતી? સેમ્પલમાં ગોલમાલ કરવામાં આવતી હતી. 14 એપ્રિલે તુવેરની ખરીદી પૂર્ણ થઈ જવા છતાં પણ તળાજા ખરીદ કેન્દ્ર પર ટેકાના ભાવે તુવેર ખરીદેલી. સીલ કરેલી અંદાજે 10,000 જેટલી ગુણીઓ આજે પણ ત્યાં જ શા માટે પડી છે? સામાન્ય રીતે ખરીદી થાય અને મોડામાં મોડું બીજા ત્રીજા દિવસે જે તે નક્કી કરેલા ગોડાઉન કે વેરહાઉસમાં મોકલી દેવાની હોય છે. તેમ છતાં ખરીદી બંધ થયા બાદ 21 દિવસ સુધી આટલા મોટા જથ્થામાં તુવેર ખરીદી કેન્દ્ર પર શા માટે રાખવામાં આવી? ખરીદ કેન્દ્ર પર પડી રહેલી ગુણીઓમાં રહેલ તુવેર યોગ્ય ગુણવત્તાવાળી છે જ નહીં. સરકારે ટેકાના ભાવે ખરીદી કરવા જે અલગ અલગ 6 માપદંડો નક્કી કરેલા છે એ માપદંડ મુજબની આ 10,000 બોરીમાંથી લગભગ 90% બોરી ફેલ જાય તેમ છે. આજે બપોરે કિસાન કોંગ્રેસે તુવેરકાંડનો પર્દાફાશ કર્યા બાદ ગુજરાતના જાગૃત મીડિયાએ વાતને ગુજરાતના લોકો સમક્ષ મૂકતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને જે 21 દિવસમાં સેમ્પલ સીલિંગ નહોતું થયું તે 2 કલાકમાં કરી નાખ્યું. એટલું જ નહીં, કૌભાંડને ઢાંક પીછોડ કરવા 10 ટ્રક મંગાવી ખુલ્લામાં પડેલી ભેળસેળવાળી 10,000 બોરીઓને સગે વગે કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરી દીધી. 21 દિવસ સુધી સેમ્પલ સીલિંગ ન કરવા, 21 દિવસ સુધી 10,000 તુવેર ભરેલી અને સીલ કરેલી બોરીઓને રામ ભરોસે શા માટે છોડી દેવામાં આવી? આ 10,000 બોરીમાં ભરેલી તુવેર નક્કી કરેલી ગુણવત્તા મુજબની ન હોવા છતાં ગોડાઉન કે વેરહાઉસમાં મોકલવા તાબડતોબ કામગીરી શા માટે હાથ ધરવામાં આવી? તુવેરકાંડ કોઈ કારકુન કક્ષાની વ્યક્તિનું કામ નથી. સરકારમાં બેઠેલા મંત્રી, સચિવ કે અન્ન અને નાગરિક પુરવઠા નિગમના MD લેવલે આખા ગુજરાતમાં કૌભાંડ કરવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સરકારે આ બાબત નિષ્પક્ષ તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. કેશોદ અને વિસાવદર બાદ આજે ભાવનગરના તળાજામાં પણ તુવેર કૌભાંડ બહાર આવ્યું છે. ખેડૂતો પાસેથી જે ખરીદી કરવામાં આવે ત્યારે એમનું સેમ્પલ લેવામાં આવે અને એ સેમ્પલ તે દિવસે ને તે દિવસે પેક કરી અને મોકલી દેવાનું હોય છે. પરંતુ એ સેમ્પલની કામગીરી આજે 14 એપ્રિલે આખી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, ખરીદીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને સેમ્પલ આજે થતા હતા, સેમ્પલ આજે પેક થતા હતા એ સૌએ જોયા. સાથે સાથે જે આસપાસમાં જેટલા બારદાન પડ્યા હતા, 10-12 હજાર જેટલા અંદાજે લગભગ મને બારદાન લાગે છે, એ દરેક બારદાનમાં સીલ કરેલા છે અને એમાં જે તૂટેલી બોરીઓ હતી એ તમામ બોરીઓમાં અમે જે પ્રથમ દ્રષ્ટિએ જોયું તો લગભગ 6 પેરામીટર નક્કી કરેલા છે. એ 6માંથી 1 પણ પેરામીટરમાં પાસ થાય એવી તુવેર નથી, એટલે હલકી ગુણવત્તાવાળી આ તુવેર ખરીદી કરવામાં આવી છે. આજે મેં મારા મોબાઈલમાં પણ આ વિઝ્યુઅલ લીધા છે અને હારે હારે શંખનાદ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયા છે એના કેમેરામેને પણ આ વિઝ્યુઅલ લીધા છે અને આખા ગુજરાતના તમામ મીડિયાના માધ્યમથી આજે ગુજરાતના તમામ ખેડૂતોએ જોયા છે. ત્યારે શંકા નાના નાના માછલીઓ નહીં પણ મોટા મોટા અજગરો, મોટા મોટા મગરમચ્છો છે એના ઉપર જાય છે, કારણ કે આવું કામ છે એ નાના નાના માણસો ન કરી શકે. આમાં MD, સચિવ અને રાજ્યકક્ષાએ બેઠેલા મંત્રીઓ દ્વારા આ કામ કરાવવામાં આવતું હોય તેવું અમને લાગે છે. ઓકે, તળાજા માર્કેટિંગ યાર્ડમાં જે ટેકાના ભાવે ખરીદી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ કરી રહ્યું છે, 14 એપ્રિલે ખરીદી પૂરી થઈ ગઈ અને અહીંયા જ 1 કલાક પહેલાં સેમ્પલની કામગીરી ચાલતી હતી, એ 1 જ કલાકની અંદર સેમ્પલ થઈને તમે જોવો છો એક ઢગલો અહીંયા કરી દેવામાં આવ્યો છે. આ ઢગલો છે એ સેમ્પલ 1 કલાકમાં પેક થઈ ગયા જે 21 દિવસમાં નહોતા થયા. મીડિયા અને જાગૃત નાગરિકો અને કિસાન કોંગ્રેસ દ્વારા જ્યારે આ ભાંડાફોડ કરવામાં આવ્યો, પર્દાફાશ કરવામાં આવ્યો,
ત્યારે આ એક જ કલાકની અંદર કામગીરી થઈ ગઈ, એવી કામગીરી કે 21 દિવસથી જે થઈ જ નહોતી. અને 21 દિવસથી કામગીરી ન થઈ એ ક્યાંક ને ક્યાંક સરકાર ઉપર, કર્મચારીઓ ઉપર, અધિકારીઓ ઉપર અને આખે આખી આ ખરીદ પ્રક્રિયા ઉપર શંકાની સોય દોરે છે. એટલા માટે સોય દોરે છે કે જે ટેકાના કેન્દ્રના નિયમો મુજબ જે સેમ્પલ ખરીદી થાય એ જ દિવસે પેક કરી અને આવી રીતે બારદાનમાં મૂકવાના હોય એ જ 21 દિવસ સુધી નહોતા થયા. અને આજે જે મીડિયામાં આખી વાત ચાલી એના આધારે આખે આખો આ સેમ્પલ અત્યારે પેક થઈ અને બોરીમાં બંધ થઈ ગયું છે. નિલેશ ઢીલા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, તળાજા.